गुजरात हाईकोर्ट ने फटकार बाद ट्राफिक पोलिस एमसी एक्शन में आया। ट्राफिक पोलिस एमसी की कार्यवाही थी वेपारी मुश्किल में मुकाया छे। अंकुर विस्तार में वेपारी दुकान बहार नो पार्किंग ना बोर्ड लगाया। वेपारी वीटीवी न्यूज सामे पोतानी समस्या वर्णवी हती। वाहन टू करवामां आवता ग्राहको आवी रह्या छे ने तंत्रनी दुकाननी आसपास एक पट्टो करी आपे तो ग्राहको आवे छे। छेला 10 दिवसथी धंधो एकदम ठप थई चुक्यो छे। दररोज 5-7 हजारनुं नुकसान थई रह्युं छे। आ प्रकारे पोतानी व्यथा वेपारीओए ठालवी। हालना समय करता तो कोरोनानो समयमां सारो धंधो चालतो हतो। आ प्रकारेनुं कहेवुं पण वेपारीओनुं छे। गुजरात हाईकोर्टे अमदावाद शहर ट्राफिक पोलिस अने अमदावाद मनपा कमिश्नर ने ज्यारथी ट्राफिक बाबते छे ते फटकार लगावी छे त्यारबाद अमदावाद मां ट्राफिक नो जे प्रश्न छे ते विकट बन्यो छे अने ठेर ठेर छे ते ट्राफिक पोलिस अने मनपा द्वारा छे ते ड्राइव चलावामां आवी रही छे। त्यारे वेपारीओ छे के जे जाहेर रोड उपर दुकानो चलावी रह्या छे तेमने मुश्किलीओ छे ते पड़ी रही छे ने हवे तेमणे आ प्रकारना बोर्डो छे ते लगाड़वानी शरूआत करी छे जेमां आपनुं वाहन योग्य जग्याए पार्क करीने आवुं जाहेर रस्ता उपर वाहन पार्कनी जवाबदारी अमारी रहेशे नहीं ए प्रकारना बोर्डो छे ते वेपारीओ लगावा माटे मजबूर बन्या छे। त्यारे पार्किंगनी जे व्यवस्था शहेरमां होवी जोईए તે વ્યવસ્થા યોગ્ય નથી જેને કારણે વેપારીઓને અત્યારે ધંધામાં નુકસાની પડી રહી છે અને વેપારીઓ આ પ્રકારના બોર્ડો લગાડવા માટે મજબૂર બન્યા છે કારણ કે ગ્રાહકો છે તે નથી આવી રહ્યા જે વાહન પાર્ક કરે છે ત્યારે એમસી અને ટ્રાફિક પોલીસ આવીને એ વાહનો ટો કરી રહી છે જેથી વેપારીઓને મુશ્કેલી છે તે પડી રહી છે ત્યારે આ બોર્ડો લગાડવામાં આવ્યા છે આ બોર્ડ લગાડવામાં આવ્યું છે શે મજબૂરી આવી કે આ પ્રકારના બોર્ડ લગાડવા હવે એમાં એવું છે ભાઈ કે જે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે એને અમે વેપારીઓ આવકારીએ છીએ કે જે સારો નિર્ણય છે। બીજા નંબરની અંદર આજે અમારે આજે 40-50 વર્ષ જૂની દુકાનો છે। આજે અમારો ગ્રાહક સાધન મૂકીને આવે તો અમારી વસ્તુ લેવા કઈ રીતે આવે? દબાણવાળા ટોઈંગ કરી જાય ગાડી તો એટલો મોટો રોડ છે તો એમાં એક આવી રીતે કોર્પોરેશન કે પોલીસ ખાતું અમને એક લાઈન નો પટો મારી દે કે જેની અંદર ટુ વ્હીલ હોય તો અમે કોઈ પ્રોબ્લેમ ન આવે અને એની બહાર જે હોય એને ભલે ઉપર ટોઈંગ કરી જાય જે કરી જઈએ જેથી કરીને અમને આ મુશ્કેલી ન પડે। અને બીજા નંબરની અંદર આજે પબ્લિકને અમે કહીએ કે ભાઈ તમે અહીંયા પાર્ક ન કરતા તો અમારે કાયમીન માટે ઝઘડાનું કારણ થઈ ગયું છે। બીજા નંબરની અંદર કે ટ્રાફિકનો પોઈન્ટ અહીંયા મૂકી દો કે જેથી કરીને એનું પબ્લિક માનશે અમારું માનતી નથી વેપારીઓને કાયમી ઝઘડાની માથાકૂટ થઈ જાય છે। અમે અહીં ગાડીઓ સિંગલ એક પટો મારી દઈએ એટલે અમે એ ગાડીઓ અંદર મુકાવીએ જે ન માને એને ભલે ટોઈંગ કરીને ઉપાડી જાય એમાં અમને કોઈ વિરોધ નથી ભાઈ। જેથી કરીને પોલીસ ખાતું કે કોર્પોરેશન બે હેરાન ન થાય તો અમે બધા હેરાન થઈએ છીએ એવી પરિસ્થિતિ છે। ઘણી બધી મોટી તકલીફો ચાલુ થઈ છે કારણ કે પાર્કિંગ કરવા દેતા નથી એના હિસાબે કસ્ટમર ઉભું રહેતું નથી તો એના હિસાબે અમારે કરવાનું શું? સૌથી મોટો પ્રોબ્લેમ એ છે પાર્કિંગ નથી કરવા દેતા। એક લાઈન પાર્કિંગ હોય તો ત્યાં કસ્ટમર પાર્ક કરી 5 મિનિટમાં દવા લઈને નીકળી જાય। તમારી શું માંગ છે કે કોઈ સોલ્યુશન આવે જેથી કરીને ગ્રાહકોને પણ નુકસાની ન થાય ધંધાર્થીઓ છે એને પણ નુકસાની? હા તો આ એક પટ્ટો મારે લેવાનો હતો બાઇક ટુ વ્હીલર અહીંયા પાર્કિંગ થતા છે ઓર બાકી ફોર વ્હીલર હે તો ફોર વ્હીલર તો અમે ખડી કરે તો અમે બી મના કરી લઈએ એમ। શેની દુકાન છે તમારે? અમારે જય ભવની વડાપાવનું જ છે। કેટલા ગ્રાહકો આવતા ને હવે છે કોઈ ફેરફાર આવ્યો છે? ફેરફાર બહુ આવ્યો છે અત્યારે તો 15 દાડો બહુ ફેરફાર આવ્યો છે। દિવસનું કેટલું નુકસાન જતું હશે? 5-6 હજારનું વેપારીઓ છે તમારી છે દુકાન છે? મારે ઢોસાની દુકાન છે સાઉથ ઇન્ડિયાની અને કસ્ટમરને કહીએ કે પાર્ક સાઈડમાં આગળ કસ્ટમર નથી માનતા અને મ્યુનિસિપાલિટી એમસીની કેવું એમ છે કે તમારા દુકાનની આગળ પાર્ક કરેલું હશે સાધન તો તમારે દુકાન સીલ કરવામાં આવશે એટલે અમે કરીએ તો કરીએ શું? કસ્ટમરને ઉભા રાખીએ સાઈડમાં ઉભા રાખીએ તો તકલીફ આગળ જવાનું કીધું કસ્ટમર પાછા નથી આવતો આગળ વળીને આગળથી લઈ લેશે અમારે વેપાર થતો નથી અત્યારે છેલ્લા 15-20 દિવસથી એવી મુશ્કેલો પડી ગઈ છે કે એનો કોઈ પૂછો નહીં તમે તત પટેલે કરીને ભોગવવાનો અમારે એવું થઈ ગયું હતો। આ જે તમે કોઈ રજૂઆતો કરી છે પોલીસને અથવા એએમસીને કે કોઈ આ પ્રકારની કે નિર્ણય કરવામાં આવે કોઈ પટ્ટો લગાડવામાં આવે? ના એવી નિર્ણય અમે રજૂઆત કરી નથી પણ અમે કોર્પોરેશન અને પોલીસ ખાતાને એવું નિર્ણય કરીને કહીએ છીએ કે આનો એક પટ્ટો અમને દોરાવી દો અને એક ટ્રાફિકનો પોઈન્ટ અહીં મુકાવી દો જેથી કરીને એનું પબ્લિક માનશે અમારું નથી માનતી અમારે આ ઝઘડાનું ઘર થઈ ગયું છે કાયમી માટે।
ધંધામાં કેટલી અસર પડે? અસર એટલે અત્યારે અમે કોઈ ધંધો જ નથી કરતા, આના કરતા તો દુકાન નું શટર નીચે રાખીને ઘરે રહેવું સારું, આવી પરિસ્થિતિ થઈ ગઈ. આના કરતા કોરોના સારું, આના કરતા લાખ દજન કોરોના સારું જેવું લાગતું. કોરોના હતું તો વાંધો નતો, પાછો કોરોના જેવો ટેન્શન નહીં, પણ આ મગજમાં એમને ના ચાલે એટલું અમે ત્રાસી ગયા છે ટ્રાફિક થી. તો તમે આ જે અંકુર વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો કે આ જે બધી દુકાનો છે તેની બહાર આ પ્રકારે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે. આ સમગ્ર જે દુકાનો છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર આ પોસ્ટર છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે એએમસી અને જે પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે તેને કારણે ધંધાર્થીઓને નુકસાની છે, વેઠવી પડી રહી છે. અને જે ધંધાર્થીઓ છે તે કહી રહ્યા છે કે જે પ્રકારની કાંડ તત્સ્ય પટેલે કર્યું છે અને ત્યારબાદ જે પ્રકારે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી વેપારીઓને નુકસાની ભોગવવી પડી રહી છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.